जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासंघ स्कूल ना ऑनलाइन एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 માં વિજ્ઞાન વિષયમાં એકમ 3 જેનું નામ છે સંશ્લેષિત, એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક, એમાં અગાઉ આપણે ભાગ 1 અને 2 નો અભ્યાસ કર્યો હતો અને આજે આપણે ભાગ 3 માં આગળ વધતા તો ભાગ 2 માં આપણે જોયું હતું કે પ્લાસ્ટિક છે એનો ઉપયોગ છે ઈ ક્યાં ક્યાં થાય છે, સંશ્લેષિત રેસાઓ છે એના ગુણધર્મો જોયા હતા કે તે રેસા છે કેવા હોય છે, ટકાઉ હોય છે, કયા રેસા વધારે ટકે છે, પછી પ્રવૃત્તિ જોઈ હતી કે નાયલોન અને સુતરાઉ બરાબર જે કઈ રેસા છે એને અને પછી છે પોલિએસ્ટર એની સમ આપણે શું કરવાની હતી, સરખામણી કરવાની હતી પાણીમાં પલાળીને બરાબર। ત્યારબાદ આપણે જોયું હતું પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકની વસ્તુઓ જોઈ હતી ચિત્રો દ્વારા, જેમાં આપણે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વિશે પણ અભ્યાસ કર્યા હતા। આજે આપણે 3.5 પસંદગીના પ્લાસ્ટિક તરીકે પદાર્થ છે એ વપરાય છે બરાબર। શું કીધું તો કે આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે। જો શું કીધું કે પસંદગીના પદાર્થ તરીકે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કેમ કરીએ છીએ, તો કે અત્યારના ખાદ્ય પદાર્થો કયા કયા, તો કે પાણી છે, દૂધ છે, અથાણા છે, પછી બીજા સૂકા ખોરાક એટલે કે સૂકો નાસ્તો બરાબર, એનો આપણે સંગ્રહ લાંબો સમય સુધી બગડે નહીં એ માટે સંગ્રહ કરવો હોય તો આપણે શું કરીએ, તો કે પ્લાસ્ટિકના પાત્રો છે એને આપણે વધારે શું કહેવાય કે ઉપયોગમાં લઈએ છીએ। તો આ બાબત માટે હળવું વજન, સસ્તી કિંમત, સારી એની મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે। જો શું કીધું કે આની માટે શું હોય, તો કે એની મજબૂતાઈ જોવાની, પછી કિંમત, તો કે કિંમત તો સાવ સસ્તી છે, પછી તો કે તે સરળતાથી વાપરી શકાય છે, આ બધા કારણો છે એ જવાબદાર છે। ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટર કાર, હવાઈ જહાજ તથા આકાશયાનમાં પણ થાય છે। જો શું કીધું કે ધાતુઓનો ઉપયોગ છે બરાબર, એમાં તમે જુઓ તો એ કેવો છે, ધાતુ કરતાં હલકું છે પ્લાસ્ટિક, એટલે પ્લાસ્ટિકમાં તમે જુઓ તો કે મોટર કાર, હવાઈ જહાજ, અવકાશયાન વગેરેમાં એનો ઉપયોગ છે એ જોવા મળે છે। જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેટલી વસ્તુઓ છે એના દ્વારા બને છે। તો હવે આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ। અત્યાર સુધી આપણે જોયું હતું પ્લાસ્ટિકનો ઉપયોગ હતો, તો પ્લાસ્ટિક છે એ બિન પ્રતિક્રિયાશીલ છે। જો તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેને શું થાય છે, કાટ લાગી જાય છે। આપણે બધા જાણીએ છીએ કે લોખંડ છે એને લાંબા સમયે કાટ ચડી જાય છે, તે સરળતાથી ખવાઈ પણ જાય છે। તો પ્લાસ્ટિક છે એમાં હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી, તે સરળતાથી ખવાઈ જતું નથી, એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં આવે છે પ્લાસ્ટિકમાં બરાબર। હવે પ્લાસ્ટિક છે એ હળવું, મજબૂત અને ટકાઉ પણ છે, તો કે તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા અને આજે કેવા પ્રકારની ડોલ કે ટમ્બલર બરાબર ટબ વાપરે છે, તો એ કયા પદાર્થનું બનેલું છે, તો આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિકનું બનેલું હોય છે। તો પ્લાસ્ટિકના પાત્રો વાપરવા માટે શું ફાયદો છે, તો કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ હોય છે બરાબર, અને પછી તેને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી પણ શકાય છે અને એને ઘણી બધી બાબતો માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે, તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે। તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી કરો। જો આપણને ખબર છે કે ઘર વપરાશમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે બરાબર, તો આપણા ઘરમાં આપણે જોઈ લેવાની કઈ કઈ વસ્તુઓ પ્લાસ્ટિકની છે બરાબર, એની યાદી છે એ આપણે બનાવવાની છે। અહીંયા કીધું છે કે પ્લાસ્ટિક અવાહક છે, તો તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એટલા માટે જ ઇલેક્ટ્રોનિક વાયર અને પ્લાસ્ટિકનું, જો શું કીધું કે જે આપણે ઇલેક્ટ્રોનિક વાયર વાપરીએ છીએ એની ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે
અને સ્ક્રૂ ડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કઢાઈના હેન્ડલ પણ સેના બનેલા હોય છે, પ્લાસ્ટિકના બનેલા હોય છે. તો શું તમે જાણતા હતા? એવું તમને અહીંયા એક કોષ્ટકમાં છે એ આપ્યું છે. તો સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો, બરાબર, હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીઝ, એમાં તમે પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે એના કેટલાક ઉપયોગોમાં દવાની ગોળીઓનું પેકિંગ, પછી તકે ઘાને ટાંકા લેવામાં દોરા જે છે, સિરીસ, ડૉક્ટરના હાથના મોજા એટલે કે ગ્લોવ્સ અને બીજા કેટલાક તબીબી સાધનોમાં પ્લાસ્ટિક છે એ વપરાય છે. તો માઇક્રોવેવ ઓવનમાં પણ પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો છે એ વપરાય છે, જેમાં ગરમીને કારણે છે એ ખોરાક છે એ રંધાય છે. પરંતુ પ્લાસ્ટિકના વાસણને કાંઈ અસર થતી નથી. ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ છે એ ચોંટતું નથી અને તે રસોઈના વાસણોને નોનસ્ટિક પર ચડાવવામાં પણ ઉપયોગી છે. પછી આપણને કીધું છે કે અગ્નિરોધક એટલે કે ફાયર પ્રૂફ પ્લાસ્ટિક, બરાબર, ઓલું હતું ટેફલોન પ્લાસ્ટિક. જોકે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એ વાત પણ રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇનનું પ્લાસ્ટિકનું જ બળ ચડાવવામાં આવે છે. જે ફાયર બ્રિગેડવાળા હોય એ આપણે કહીએ કે સરળતાથી આગમાં કૂદી શકે, શું કામ, કેમકે એના જે પહેરેલા કપડાનું પ્લાસ્ટિક હોય છે એમાં મેલેમાઇન હોય છે, એટલા માટે જે અગ્નિની સામે રક્ષણ મળે છે. હવે તમને અહીંયા 3.6માં પ્લાસ્ટિક અને પર્યાવરણ, તો કે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વિટાળીની કે પોલિથીનની બેગમાં છે એ વસ્તુઓ છે પેક કરીને આપે છે. તો આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળ પણ એક આ જ કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરા પેટીમાં જાય છે અને પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ આપણી વિકટ સમસ્યા છે, બહુ મુશ્કેલી ભરી સમસ્યા છે. એવા પદાર્થો છે કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જે વિઘટન પામે છે, જેને જૈવ વિઘટીય કહે છે, બરાબર. તો તમારે પૂછાશે કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય એટલે શું? તો સૌ પ્રથમ છે કે એવા પદાર્થો કે જેને કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાઓ વડે એ વિઘટન પામે છે એને જૈવ વિઘટનીય પ્રક્રિયા કહે છે. અને જે પદાર્થોને આપણે સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી એને જૈવ અવિઘટનીય પ્રક્રિયા કહે છે, બરાબર. હવે આપણને અહીંયા કોષ્ટક 3.3 આપ્યું છે, એમાં કચરાનો પ્રકાર આપ્યો છે, વિઘટન થવાનો અંદાજિત સમય આપ્યો છે અને પદાર્થનો પ્રકાર આપ્યો છે. તો સૌ પ્રથમ જોઈએ તો ફળો અને શાકભાજીની છાલ અને વધેલી રસોઈ, તો કે 1-2 અઠવાડિયા સુધીનો સમય છે અને જૈવ વિઘટનીય. પછી એવી રીતે તમને કાગળ, સુતરાઉ કાપડ, લાકડું, ઊનના કપડાં, ટીન, એલ્યુમિનિયમ, ભાતીના કેન, પછી પ્લાસ્ટિકની થેલીઓ વગેરે છે અહીંયા આપ્યું છે. તો અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તેને ઇકો ફ્રેન્ડલી એટલે કે તે પોતે ઇકો ફ્રેન્ડલી નથી એવું કહેવાય છે, તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. જો શું કીધું, તે પર્યાવરણમાં દૂષણ ફેલાવે છે, પ્રદૂષણ કરે છે, એટલે તે કેવા થાય છે, નુકસાન થાય છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન છે એ કેવું થાય છે, ધીમું થાય છે અને સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે, જેને લીધે હવાનું પણ પ્રદૂષણ થાય છે. જો શું કીધું, એને સળગાવવામાં આવે એટલે એના જે ધુમાડા છે એ કેવા હોય છે, ઝેરી હોય છે અને ઝેરી ધુમાડાને કારણે છે એ હવામાં પ્રદૂષણ થાય છે. શું તમે કચરાના એવા ઢગલા જોયા છે જ્યાં પ્રાણીઓ કચરો ખાતા હોય? તો ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોનું પેકિંગ પણ થઈ જાય છે. શું તમે તેના પરિણામોની કલ્પના કરી શકો છો? પ્લાસ્ટિક મટીરિયલ આવા પ્રાણીઓના શ્વસન તંત્રમાં જાય, બરાબર, એટલે શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે. પ્રાણીઓ જ્યારે આપણે જોઈએ છીએ કે બધા પ્લાસ્ટિકના ઝબલામાં કચરો ફેંકી દે છે, બરાબર, તો આ કચરો ફેંકેલો છે એ ગાય કે કોઈ પણ બીજા પ્રાણીઓ છે એ કચરો ખાવા માટે ત્યાં જાય છે, તો એ પ્લાસ્ટિક છે એ સાથે આવવાનું છે. તો આ પ્લાસ્ટિક છે એના શ્વસન તંત્રમાં ફસાઈ જાય તો તે પ્રાણી છે એ મૃત્યુ પણ પામી શકે છે અને એના પેટમાં શું થાય, એક અસ્તર બની જાય, બરાબર. તો ગમે ત્યાં બેજવાબદાર રીતે ફેંકાયેલો જે કચરો છે એ પોલિબેગ્સને લીધે કટરોમાં પણ ભરાઈ જાય છે, તો ગટરોમાં પણ જો નુકસાન થાય. કેટલીક વાર આપણે પણ એમાં બે જવાબદાર
बनी अने वेफर बिस्किट अने अन्य पदार्थों छे ई एना पेकिंग छे ई आपणे रस्ता में फेंकी देता होईए छीए। पछी बगीचामां क्यारेक आपणे पिकनिकमां गया होय त्यारे ते आपणे नाश्तो करी अने कचरो छे ई फेंकी देता होईए छीए। तो तमे एक जवाबदार नागरिक तरीके जाहेर स्थळોએ છે ઈ આવી ગંદકી ન કરો અને સ્વચ્છતા રાખો, બરાબર, અને પ્લાસ્ટિકથી મુક્ત થવા માટેના પગલાં છે ઈ વિચારો અને બીજાને પણ જણાવો, એટલે આપણે જાહેર સ્થળોએ કે ગમે ત્યાં પ્લાસ્ટિકની બેગમાંથી ખાધેલો કચરો છે, બરાબર, આપણે બહાર ફેંકી દેવો જોઈએ નહીં, એને જરૂરી જગ્યાએ કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ। જાહેર સ્થળોએ પણ નાસ્તો કરી અને પ્લાસ્ટિકનો જે આપણે રેપર આવે છે એ આપણે ફેંકી દેવું જોઈએ। બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો, જો શું કીધું, જેમ બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ ઓછો કરવાનો, ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીનો જ ઉપયોગ કરવાનો, જે વિઘટનીય અને જે અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરો અને એનો નિકાલ કરો, આ બાબતની આદત છે એ ઘરમાં પણ પાડો। શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો છો કે જે પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકે? તો પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ, એને ગરમ કરી અને ફરીથી પાછું એને બીજા ઢાળમાં ઢાળી, એટલે કે એને ફરીથી ઉપયોગમાં આવે એ રીતે એનો સંગ્રહ કરી અને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ। પછી આપણને કીધું છે કે મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે અને રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરવાની છે, અને જો કે રિસાયકલિંગ દરમિયાન તેમના કેટલાક રંગો પણ ઉમેરી શકાય છે, જેના લીધે તમે ઉપયોગ કરી અને ખાદ્ય જે પદાર્થ છે એના સંગ્રહ માટે અટકાવી શકાય છે। તો જાગૃત નાગરિક તરીકે ફાયરના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ, બરાબર, ફાયર એટલે રેડ્યુસ, યુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ, આ પાંચનો યાદ આપણે રાખવી જોઈએ। પછી અહીંયા આપણને રેસાનો વિવેક કીધો છે કે જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિક બેગ નહીં ફેંકવાની, ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ અને શણની કાપડની આપણે થેલી લઈ જવાની, પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરવાનો, દાખલા તરીકે પ્લાસ્ટિકના લંબ બોક્સને બદલે સ્ટીલનું લંબ બોક્સ છે એ વાપરવું જોઈએ, બરાબર। તો આ હતી આપણે પ્લાસ્ટિક વિશે સમજ્યા, અને અહીંયા આપણો આ એકમ છે સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક, બરાબર, અગાઉ આપણે રેસા વિશે ભણ્યા અને પછી આપણે પ્લાસ્ટિક વિશે સમજૂતી મેળવી, તો આ એકમ છે એ આપણે પૂરો કરીએ છીએ। પછીના એકમની ચર્ચા છે એકમ 4, એની આપણે પછીના તાસમાં કરીશું। જય સ્વામિનારાયણ।